હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને સુરતની ફેમસ ગ્રીન પાઉંભાજી, તો લીલી પાઉંભાજી કેમ ઘરે બનાવવી એની રેસિપી કહીશ. જો તમને લાલ પાઉંભાજી ભાવતી હોય તો આ ગ્રીન પાઉંભાજી બી તમે ટ્રાય કરજો. આ લાલ કરતાં બી ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બને છે. આમાં આપણે ગ્રીન પેસ્ટ કરી અને આ પાઉંભાજી બનાવશું. બહુ જ ટેસ્ટી બને છે. સુરતમાં આ બહુ જ ફેમસ છે અને વધારે વિન્ટરમાં બધા જ વેજીટેબલ મોસ્ટલી અવેલેબલ હોય તો આ બહુ ટેસ્ટી બને છે. તો તમે આ ટેસ્ટી ગ્રીન પાઉંભાજીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. જો તમે આ પાઉંભાજી એકવાર બનાવશો તો હંમેશા બનાવશો, એટલી ટેસ્ટી આ પાઉંભાજી બને છે. તો આ રીતે સર્વ થાય છે ગ્રીન ટેસ્ટી ભાજી, એની સાથે કોબી, ડુંગળી, ટામેટાનું સાલડ અને એમાં ફિંગર પાઉં યુઝ થાય છે, પણ મેં લાદી પાઉં લીધા છે. તો ભાજી માટે પહેલાં આપણે પ્રેશર કુકરમાં 3 મીડિયમ બટેટા, મેં એની છાલ ઉતારી આ રીતે ટુકડા કરી લીધા છે, એ એડ કર્યા. 1 મોટી ડુંગળીના ટુકડા એડ કરી દઈશું. 200 ગ્રામ જેટલું કોલીફ્લાવર, એ મેં ધોઈ અને સાફ કરી એને ટુકડા કરી લીધું છે. તો 1 કપથી થોડું ઉપર થાય છે. 1/2 કપ જેટલા આપણે ફ્રેશ મટરના દાણા, ન હોય તો તમે ફ્રોઝન બી અત્યારે એડ કરી દેવાના. અને એમાં આપણે 2 કપ જેટલું પાણી એડ કરી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું. અને કુકરનું ઢાંકણ લગાડી આપણે 3 થી 4 વિસલ મીડિયમ આંચ ઉપર કરી લેવાના. તો મીડિયમ આંચ ઉપર 4 વિસલ થઈ ગયા છે, પ્રેશર જાતે નીકળી જાય પછી આપણે કુકર આ રીતે ખોલી લેવાનું. અને પાણી આપણે એક બાઉલમાં કાઢી લેશું અને પછી આપણે જરૂર પડે ત્યારે એ યુઝ કરશું. તો એ પાણી ફેંકવાનું નથી, આપણે ભાજીને પાતળી જાડી કરવા, એડજસ્ટ કરવા માટે એ પાણી આપણે રાખવાનું છે. અને બધા વેજીટેબલને આ રીતે મેશરથી સારી રીતે મેશ કરી દેવાનું. તો થઈ ગયા છે. હવે હું એક પેસ્ટ બનાવી લઈશ. તો મિક્સર જારમાં 1/2 કપ મેંધાણા, 5 લીલા મરચાં, કે પછી તમારા સ્વાદ પ્રમાણે તમારે કેટલી ભાજી તીખી બનાવી છે એ પ્રમાણે લેવાનું. આ મરચાં બહુ તીખા નથી એટલે મેં 5 લીધા છે. 1/2 કપ લીલું લસણ કાપેલું મેં લીધું છે. જો તમને મળે તો આ જ યુઝ કરો, નહીં તો પછી તમારે 10 લસણની કળી લઈ લેવાની, 1 ઇંચ આદુના ટુકડા લઈ લેવાના અને આપણે આને પેસ્ટ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આવી પેસ્ટ. હવે એને હું સાઈડમાં મૂકી દઈશ. અને અહીંયા મેં 1/2 બંચ પાલખનો લઈ લીધો છે અને એને મેં સાફ કરી લીધી છે અને એને સારી રીતે ધોઈ અને 2 મિનિટ આ ગરમ પાણીમાં હું એને બોળી દઈશ. તો 2 મિનિટ માટે આપણે એમાં રાખવાની. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે, પછી હું એને ઠંડા પાણીમાં મેં એકવાર એને રિન્સ કરી લીધું છે. તો પાણી ઠંડુ એડ કરી દેવાનું આ રીતે અને પાલખને ઠંડી કરી દેવાની. અને હવે આપણે એની પેસ્ટ બનાવી લઈશું. આ રીતે પાલકની પેસ્ટ બનાવશો તો જે ગ્રીન પાઉંભાજી છે એકદમ ગ્રીન બનશે. તો આ પ્રોસેસથી તમારે બનાવવાની, તમારે વધારે એડ કરવી હોય તો વધારે બી એડ કરી શકો છો. તો હવે આપણે તો ગ્રીન પાઉંભાજી માટે એક જડા તળિયાવાળા વાસણ કડાઈમાં આપણે 5 થી 6 ટેબલ સ્પૂન તેલ લઈ લેશું. તેલ ગરમ થઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દેશું. હિંગ તમે જોઈ શકો છો થઈ ગઈ છે. હવે હું એમાં 3 લીલી ડુંગળીનો ઉપરનો ભાગ આ રીતે ઝીણો કાપેલો એડ કરી દઈશ. અને આપણે એને મીડિયમ આંચ ઉપર 1 મિનિટ માટે સાતળી લેશું. એક મિનિટ થઈ ગઈ છે અને ડુંગળી સતળાઈ ગઈ છે. તો મેં 3 લીલા ટમેટા, કાચા લીલા ટમેટા લીધા છે. તો આનાથી ભાજી છે એ ગ્રીન બનશે. એને મેં આ રીતે એકદમ ઝીણા કાપી લીધા છે અને એને એડ કરી દીધા છે. મીઠું આપણે ટમેટા પ્રમાણે એડ કરી દઈશું. આપણે વેજીટેબલ બોઇલ કર્યા ત્યારે આપણે એડ કર્યું છે, તો અત્યારે આપણે ટમેટા પૂરતું જ મીઠું નાખી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાના છે. તો લગભગ 5-1 મિનિટ જેવું થશે ટમેટાને સોટે થતાં સતળાતા.
તો ગ્રીન પાઉંભાજીમાં આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ છે એ ગ્રીન યુઝ કરવાના છે અને આ એકદમ ગ્રીન બનશે. અને અત્યારે વિન્ટરમાં બધા જ વેજીટેબલ અવેલેબલ હોય એટલે આ બહુ ટેસ્ટી બી બને છે. અને જો તમને લીલું લસણ મળે તો તમે લીલું લસણ જ યુઝ કરજો. તો વચ્ચે વચ્ચે ટમેટાને આપણે સ્ટર કરતાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો મેં 5 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર ટમેટાને થવા દીધા છે અને તમે જોઈ શકો છો બધું જ તેલ અલગ થઈ ગયું છે અને ટમેટા છે એ હવે સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે બનાવેલી ગ્રીન પેસ્ટ, તો ધાણા, લીલું લસણ, આદું અને મરચાંની જે પેસ્ટ આપણે બનાવી હતી ડ્રાય એ એડ કરી દેશું. અને હવે આ પેસ્ટને આપણે 3 થી 4 મિનિટ તેલ છૂટું પડે પેસ્ટમાંથી ત્યાં સુધી થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલર થઈ ગયો છે. તો સ્ટર કરતું રહેવાનું. આપણે આદુ જ્યારે નાખીએ ત્યારે એ જ્યારે આપણે સોટે કરીએ તો એ તળિયામાં ચોંટે છે એટલે આપણે સ્ટર કરતા રહેવાનું. તો મેં મીડિયમ ટુ લો આંચ ઉપર આ પેસ્ટને 5 મિનિટ માટે સાતળી લીધી છે અને તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. પાઉંભાજીના સારા ટેસ્ટ માટે તમારે આ પેસ્ટને છે એકદમ સારી રીતે સાતળી લેવાની. કાચી બિલકુલ ન રહે તો જ પાઉંભાજીનો ટેસ્ટ છે એ બહુ સારો આવે. તો આ સારી રીતે હવે સતળાઈ ગઈ છે. તો હવે હું એમાં 1 ટેબલ સ્પૂનથી થોડો ઉપર પાઉંભાજીનો મસાલો એડ કરી દઈશ. તો ગેસની આંચ હવે મેં સ્લો કરી લીધી છે અને આપણે મસાલાને 1 મિનિટ જેટલું સાતળી લેશું. 1 મિનિટ જેવું થઈ જાય એટલે તરત જ આપણે બનાવેલી પાલકની પેસ્ટ એડ કરી દેશું. પેસ્ટને મિક્સ કરી દેવાની અને આપણે બાફેલા મેશ કરેલા પાઉંભાજીના વેજીટેબલ છે એ એડ કરી દેશું. મિક્સ કરી દેશું અને જે આપણે પાલકની પેસ્ટ બનાવી એ મિક્સર જારમાં જ્યારે વેજીટેબલ આપણે બોઇલ કર્યા એ પાણી એડ કરી દઈશ અને એને આપણે આમાં એડ કરી દેશું. તો મેં બધું જ પાણી યુઝ કરી લીધું છે. તમારે જો વધારે પાતળી બનાવી હોય તો ગરમ પાણી કરી એને તમારે ભાજીમાં એડ કરવાનું. મીઠું આપણે એડજસ્ટ કરી લેશું સ્વાદ પ્રમાણે. અને ભાજીને આપણે સારી રીતે મિક્સ કરી ઢાંકણ લગાડી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દેશું. વચ્ચે વચ્ચે મિક્સ કરતા જશો આ રીતે. અને જો તમે તેલ ઓછું યુઝ કર્યું હોય તો તમે ઉપરથી તેલનો વઘાર લીલા લસણમાં વઘાર કરીને બી એડ કરી શકો છો. આ રીતે પાઉંભાજીને સારી રીતે ચડવા દેવાની. તો લગભગ 4 મિનિટ જેવું થયું છે તેલ છૂટું પડવા માંડ્યું છે. એકવાર મિક્સ કરી હજી આપણે 2 મિનિટ માટે ઢાંકી દેશું. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે આપણી ભાજી છે એ સારી રીતે થઈ ગઈ છે. તો તમે એને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી બટર, લીલા ધાણા, લીલું લસણથી ગાર્નિશ કરો. સાલાડમાં ડુંગળી, ટમેટા, કોબી અને લીંબુનો એક સ્લાઈસ અને લાદી પાઉં સાથે સર્વ કરો. જો તમારા પાસે ફિંગર પાઉં હોય તો એ મોસ્ટલી સુરતમાં સર્વ થાય છે તો એ બી લઈ શકો છો.
તો આ એકદમ અલગ બહુ ટેસ્ટી અને હેલ્ધી ગ્રીન પાવભાજી જરૂરથી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને સુરતની ફેમસ ગ્રીન પાવભાજીની રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.